તમે જુઓ, આપણે પહેલા તો ઠીક હતું, જોયા વગર સંબંધ કરી નાખતા, આપણે વડીલો સંબંધ કરતા હતા ને, જોવાનો રિવાજ જ નહોતો, વડીલો સંબંધ કરે ફાઈનલ. હા, એ તો ઘેરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ, બોલો રાણી ભાઈ થયા જે હોય, આમાં આખી જિંદગી રમવાનું છે આપણે. પણ એક કહું, વડીલો એ સંબંધ જોયા એનો એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો, કારણ કે જાત જોઈને આવતા હતા, જોઈને હોરીએ, જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં, એક પણ છૂટાછેડાનો કેસ નથી એમાં. આ જોઈને કર્યું એમાં ઘણા, કારણ કે હામ હામા બે ક્ષેત્રવાના ધંધા ચાલુ કર્યા, કોકના બંગલા ભાઈનો બંગલો દેખાડ્યો આપણે, નગર ભાઈ અહીંયા પોતા મારતો હોય, પછી પોતાનો છે એટલે ક્યાંનો પોતાનો છે, આ બંગલો પોતાનો છે, પોતા મારવાનો છે, આપણે આખું સમજ્યા જ નહીં. અને મારે આવી સિસ્ટમ કેવી થઈ ખબર, બેનો રોજ સવારમાં જીમમાં જાય, એની ફી ભરવાની, આ હિમમાં જવાનું બંધ છું એટલે જીમમાં ચાલું છું ને, જો રોજ સવારમાં દાંતરડું લેતા હોય પાંચા ભાઈ, હવે આપણે તો બે કોઈ હોરાણા, જો એ જીમમાં જાય એની ફી દેવાની, ઘીરે કામવાળા રાખવાના, એ પોતા મારે એની ફી દેવાની, તો ઘીરે ને ઘીરે તમે પોતા મારો તો કેટલું જીમ થાય. એટલે એવું ધંધો ન કરતા હો, ભગવાને આપ્યું છે તો ટેસ્ટથી ફેરવજો ને કામ કરવા દેજો. પણ આ જોવાનું સાલું છું ને, પછી બ્યુટી પાર્લર આવ્યું, પહેલાં બ્યુટી પાર્લર નહોતું, હતું પહેલાં બ્યુટી પાર્લર, પહેલાં બ્યુટી જ હતું, નોટ પાર્લર, બધું સરસ જ હતું. હમણાં એક ભાઈના લગ્ન છે ને, તો લગ્ન પછી 15 દી છે ને, 15 દી એ ત્યાં ગલેટ ઉખડી ગયો, તે રાખના ઢગલામાં પાણીના સાંટા નાખ્યા હોય ને એવું મોઢું થઈ ગયું, વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું. તે બોલો સવારમાં, અરે બાપુ તમે કોઈ સાંભળતા ન, આ તો અમારી બધાની વાતો છે. તે ઓલે બાપુ આમ નેજું માંડ્યું કે એકચ્યુઅલી તમે જ છો? અરે કે હું જ છું ને, શું થઈ ગયું તમને? કે મને કઈ નથી થયું, તારા મોઢાનું શું થઈ ગયું? ધવળે બેન ખીજાણા, તમારા ગામનું પાણી જ આવું છે. બોલો કે અમારે આ પાણીમાં પેઢ્યું હોય ગયું, કોઈને આવા ખાડા નહોતા પડ્યા, તારી વખતે કઈ નોખું નથી વર્યું અહીંયા. પછી એને પતિને કીધું કે એવું નથી, તમે મહિના પહેલા જ જોવા આવેલા, અને મહિના પછી આપણે લગ્ન થયા, આજે 2 મહિના થયા, તો મેં જ્યારે જોવા આવેલા ને ત્યારે પણ બ્યુટી પાર્લરમાં ગયેલી, અને એકચ્યુઅલી પછી લગ્નમાં આવી તે હું બ્યુટી પાર્લરમાં ગયેલી, તો તમને ન ખબર. તો ઓલો બિચારો હાવ કે બ્યુટી પાર્લર એટલે શું? એ કે વાટા પ્લાસ્ટર. ખરેખર જાજો બધા, મારા હું આની ટીકા નથી કરતો, રૂપાળું રહેવું એ આપણું શરીરને બરાબર રૂપાળું રાખો. હા, જેટલા તમે રૂપાળા એટલો તમારી ઘરે લક્ષ્મીનો વાસ થાય, આ સત્ય કહું તમને, આ શાસ્ત્ર કહે છે. હું આ બધી વાતો છે હું કારણ ક્યાંય હું નિરાતે ઘણા બધા વાત છે એમાં નથી જાઉં, પણ એમાં શાસ્ત્રમાં નિયમ છે, માતા લક્ષ્મીજી પોતે બોલેલા છે. સુદામાપુરીમાં આવીને, સુદામાપુરીના રાજા હતા ને, એના રાણી કદરૂપા હતા, અને એ રાજા છે એને એનો ત્યાગ કર્યો હતો, અને રાણી એક જ ભક્તિ કરતા હતા, રાજાનો તો ભક્તિ કરતા, એણે તો સુદામાનો પણ ત્યાગ કરેલો કે આવા ઢોંગીલા ન હાલે નામ તેમ કરેલો. પછી લક્ષ્મીજી પ્રસન્ન થઈને એને રૂપ આપ્યું હતું, એ કથા મોટી છે એમાં નથી જાઉં. એટલે રૂપાળા રહેજો, ભગવાને શહેર આવ્યા પછી ત્યાં ગુંગા વિયા જતા હોય ને શેરડા એમનો જીવાય ડોહો, ટનાટન જીવો, હા પાવડર બાવડર લગાડીને, અને તમે આમણા તબલશીને તો જો તબલા ઉપર પાવડર સોપડતો જવાનો ને પછી મોઢે સોપડતો, એને તો ડબલ ફાયદો છે. નહીં રૂપાળું રહેવાનું ભાઈ, હા ફેશિયલ શું કે મોઢું નાખ્યાવાનું ઘડી પણ હાવ કહો તમારે હાવ કાયમ રૂપાળું રહેવું હોય ને તો રોજ હવારમાં ઊભા થઈ અને તમારા ગુરુની માળા, તમારા ઈષ્ટદેવની માળા અને તમારા કુળદેવીની માળા આ રોજ જાગીને 3 માળા કરો, અને જો તમારા મોઢાનું તેજ ઝાંખું પડે સાહેબ તો તમારો જોડો ને મારું મોઢું ભલા માણે, કારણ કે તેજ અંદરથી આવશે, ઉર્જા અંદરથી આવશે. આ સંતો ભભૂતિ લગાવે તો એ ઉજળા કેવા લાગે છે, કેટલા રૂડા લાગે છે, ગમે એમ તિલક કર્યા હોય તો કેટલું એનું તેજ હોય છે, એના તાળવાના તેજ આપણને કંઈક કહી દેતા હોય, એ ભજન
બાકી તો અમુકને નો ફિટ થાય તો અમુક ના ગમે એમ નીકળતા હોય તેમ અમુક એટલી લાલી કરીને નીકળે તો આપણે એમ લાગે હું મીંદડી ઉંદડીઓ મારી નીકળી લાગે આમ. અમુકને નો ફિટ થાય તો નો જ થાય સાહેબ, હકીકત. તમે જોજો અમુક ગમે એવા કપડાં પહેરશે ને તો કપડા આઘા આઘા રહેતા હોય. 140 કિલો નું બારદાન હોય ને એ સણિયા સોળી પહેરીને ગરબે રમતા હોય અંબા અંબા બધા ભૈયા જાય માપે રહેવાય. એક સ્કૂલમાં ની રજા પડી ને તે એક બેન આવ્યા જતા હતા, તેની બાજુમાં બે છોકરા આવ્યા જતા હતા. તે કોકે પૂછ્યું છોકરાઓને કે આ તમારા મમ્મી છે કે તારા આવી છે? તાકે તો બાજુમાં કેમ આલો છો? તક બાજુમાં ક્યાં આવીએ? સાયા સાયા આવ્યા જાય. એટલે ઓલા ભાઈને એની પત્નીએ કીધું કે આ બ્યુટી પાર્લરમાં આપણે બધું બહુ સરસ કરી દે, નેણ સરખા કરી દે, આમ બધું એવું છે કે આ તમે ક્યાં કરાવ્યું હતું? તેણે એ બેને એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ. તો ઓલો ભાઈ તમને કહું આમ જો મોટરસાયકલ હવારનો મોટરસાયકલ નહીં ફોર વ્હીલ, મોટરસાયકલ વાળાને આવું ન હોય એને પલક સાફ કરવા કે લગ્ન કરવા. ઓલો ફોર વ્હીલ લઈને ગયો ત્યાં, સવારનો નીકળ્યો બપોરે પહોંચી ગયો, કારણ કે બહુ આઘું હતું પિયર આ ભાઈના ઘરના. એ શહેરમાં જઈ અને જે એડ્રેસ આપ્યું હતું બીજા માળે બ્યુટી પાર્લર હતું ત્યાં એ ભાઈ ગયો. ત્યાં જઈને બેનને કીધું કે 2 મહિના પહેલાં આ નામની વ્યક્તિએ તમારી પાસે બધું એકચ્યુઅલી પાર્લરનું કામ કરાવેલું? કે હા. તરત એડ્રેસ હા હા બરાબર છે, ફલાણ ફલાણ હા બરાબર છે, બસ હું એનો ઈ છું અને હું બહુ ખુશ થયો છું, મને એકચ્યુઅલી બહુ ગમ્યું છે તમારું કામ, તો હું તમારા માટે આઈફોન તમને ગિફ્ટમાં એટલે કે ભેટ દેવા આવ્યો છું. બેન રાજી થઈ ગયા, 5,000 કામમાં 60,000 ફોન, બહુ સરસ. બેને તો એ બોક્સ લઈ લીધું. ઓકે થેન્ક યુ થેન્ક યુ. બોલો ભાઈ ઉતરી ગયો, બેન ઉતાવળા છે, બોક્સ ખોલ્યું, કઈ કંપનીનો છે જોવા દે, માથે લેવલા કાગળિયા હોય ને કલરના લગાડેલા એ તોડીને બોક્સ ખોલ્યું તો અંદરથી નોક્યા 3315 નીકળ્યો, 3,000 વાળો ફોન. હા, અને એ ખોટવાઈ ગયેલો જૂનું મોડલ, એમાં બેટરી નહીં, ખાલી ખોખું જ મૂકેલું 3315 નું. ત્યાં તો ઓલા બેને ઉતાળથી બારી ખોલીને નીચે કીધું, એ ભાઈ. તો ઓલો ભાઈ જે ગાડીમાં બેસતો, હા બેન આવું કરવાનું? બોલો કે હું એ જ કહું બેન, આવું કરવાનું? તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો રોજનું બટકી ગયું ને.